નમસ્તે બાળ મિત્રો, હું છું જલ્પા પંચાલ. મારે સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. શાળા તત્પરતા 2માં આપણે આગળની પ્રવૃત્તિઓ જે શીખ્યા એમાં હવે પછી આવશે પ્રવૃત્તિ 7 અને 8, કે જે તમને વાંચીને પણ આવડી શકે એવી છે. એટલા માટે આપણે આગળનો વિડીયો 9 નંબર વાર્તા આનંદી કાગડો. આ વાર્તામાં આનંદી કાગડા વિશેની વાત થઈ છે. એક કાગડો હતો, તેના પર એકવાર રાજા ગુસ્સે થયા. એટલે રાજાએ તેના માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે, તેમાં ખૂંતાડીને મારી નાખો. એટલે કે કાગડો તો એ રાજા પર બહુ ગુસ્સે થઈ ગયો. તો રાજાએ તેના માણસોને કહ્યું કે આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે, એટલે કે જ્યાં માટીવાળો ચીકણી માટી છે તેમાં ખૂંતાડી દો, એટલે કે અંદર નાખી દો, એટલે તે અંદર મરી જશે. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યો, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. એટલે કે કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે તે ગારામાં ચીકણી માટીમાં નાખવામાં આવ્યો. તો કાગડો ત્યાં પણ જઈને સરસ આનંદથી બોલવા લાગ્યો કે લપસણ કરતા શીખીએ છીએ, એટલે કે આપણે લપસણ કરતા એટલે ચીકણી માટીમાં જ્યાં બેસીએ ત્યાં લપસી જવાય, એ રીતે આનંદથી લપસણ કરતા શીખીએ છીએ, લપસણ કરતા શીખીએ છીએ ગાવા લાગ્યો. રાજા અને માણસો તો નવાઈ પામે કે આ કાગડો ગારામાં ખૂંટવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે. રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. એટલે આ આનંદથી બોલવા લાગ્યો તો કાગડો, એટલે રાજા વધારે ગુસ્સે થયો અને એને કહ્યું કે કૂવામાં જઈને નાખી આવો. તો કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ, એટલે કે કૂવામાં પાણી છે તો પાણીમાં હું તરતા શીખું છું. રાજા હવે વધારે ગુસ્સે થયા. એ કહે, હવે કાગડાને આકરી શિક્ષા કરો. પછી કાગડાભાઈને કાંટાના એક મોટા ઝાડામાં નંખાવ્યા. તો એ કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા, કૂણા કાન વિદાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિદાવીએ છીએ, એટલે કે ત્યાં કૂવામાંથી કાઢીને એને કાંટાના ઝાડમાં નાખી આવ્યા. તો કાંટાના ઝાડ તો કેવું હોય, કાંટા બહુ વાગે, એટલે કે કાગડો ગાવા લાગ્યો કે કૂણા કાન વિદાવીએ છીએ, એટલે કે કૂણા કાન વિદાવીએ એમ કાંટાથી કાન વિદાવીએ છીએ, આનંદથી ગાવા લાગ્યો. રાજા કહે, કાગડો તો ભારે જબરો છે, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો, ચાલો હવે એની જગ્યાએ નાખીએ કે દુઃખી દુઃખી થઈ જાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. તો એ કાગડાભાઈ તો ખુશના ખુશ, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ, એટલે કે જ્યારે કૂણા કાન વિદાવીએ એટલે કે કાન વિદાવીએ પછી આપણે તે તેલ મૂકતા હોઈએ છીએ. તો કાગડો તરત ખુશીથી ગાવા લાગ્યો કે કાને તેલ મૂકીએ છીએ ભાઈ, કાને તેલ મૂકીએ છીએ. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો. તો કાગડો એમાં પણ ખુશ થતા બોલ્યો, ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ. પછી તો કાગડો ફરીથી ઘીના કુરડામાં નાખ્યો. તો પણ ફરીથી ગાવા લાગ્યો કે અમે તો ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ. રાજા તો બહુ જ ખીજાયા અને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યો. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. તો એ કાગડો જરાય દુઃખી થયો નહીં અને એમાં પણ ગાવા લાગ્યો કે હું ગોળના દડબા ખાઉં છું, ગોળ સરસ મને મીઠો લાગે છે. પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો. તો ત્યાં બેઠો બેઠો કાગડો ગાય કે નળિયા ચારતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચારતા શીખીએ છીએ. તો કાગડો ત્યાં પણ ગાવા લાગ્યો કે હું તો સરસ નળિયા ચારતા શીખું છું, એટલે કે નળિયા કાચું મકાન હોય ત્યાં નળિયા હોય એ નળિયા ગોઠવતા શીખું છું, એટલે કે એને ચારતા કહેવાય કે ચારતા શીખું છું. છેવટે રાજા થાકી ગયો. રાજાને થયું કે આ કાગડો તો મહાનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશું તો એ આનંદમાં જ રહેશે. રાજા કહે, આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. જો આ વાર્તા ગીજુભાઈ બધિકાભાઈ લેખકની છે. આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે ગમે એટલા દુખાવી જીવનમાં ક્યારેય મુશ્કેલી આવે તો ગભરાવું ના જોઈએ અને બધી જ મુશ્કેલીઓમાં આનંદથી કામ કરતા શીખવું જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આગળની પ્રવૃત્તિ આપણે